વાહનોના રોડ ટેક્સ નહીં ચૂકવનાર માલિકો વિરુદ્ધ સુરત આરટીઓ વિભાગે ખાસ ઝુંબેશ હાથ ધરી. માર્ચ મહિનામાં ટેક્સ ડિફોલ્ટરો વિરુદ્ધમાં 624 કેસોમાં કુલ 2.92 કરોડની વસૂલાત કરાઈ. સુરત જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરીને રોડ ટેક્સ ડિફોલ્ટરોને નોટિસ આપવામાં આવી. સચિન હજીરા પાંડેસરામાં આવેલી વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં જે વાહનોના રોડ ટેક્સ બાકી હોય તેમને નોટિસ અપાઈ. બાકી રોડ ટેક્સની વસૂલાત માટે ખાસ ટીમો બનાવી સોશિયલ ડ્રાઈવ યોજીને વાહન માલિકનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરાઈ. બુધવાર શનિવાર આરટીઓ કચેરી કુલ 2.21 કરોડના ટેક્સની રકમ વસૂલાત કરી, સાથે 36.33 લાખ દંડ, 35.21 લાખ વ્યાજની વસૂલાત પણ થઈ. આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા માર્ચ માસમાં કુલ 143 વાહનો ડિટેઇન કરાયા. કુલ 624 કેસો નોંધીને કુલ 2.93 કરોડની રકમ સરકારની તિજોરીમાં જમા કરાવી દીધી છે, એમ પાલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. હું એચ એ પટેલ, ઇન્ચાર્જ આરટીઓ સુરત. માર્ચ મહિનાની અંદર નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આરે હતું, એના ભાગરૂપે ટેક્સ ડિફોલ્ટરો ઉપર સખ્તતાથી પગલાં લેવામાં આવેલા છે. અમારી સુરત આરટીઓની અંદર જે અમારા રિજિયનમાં કાર્યરત એવા 3 ચેકપોઇન્ટ, કામરેજ, કડોદરા અને પલસાણા, તથા ઓફિસ તરફથી બનાવવામાં આવેલી સ્પેશિયલ ચેકિંગ ટીમો અને ઓફિસના સ્ટાફ દ્વારા ટેક્સ ડિફોલ્ટરને હાથોહાથ નોટિસોની ભજવણી કરવામાં આવી. એના ભાગરૂપે આખા મહિનાની અંદર વાત કરીએ તો ટોટલ 625 કેસ કરવામાં આવેલા છે. એની અંદરથી 143 જેટલા વાહનો ડિટેન કરીને ટેક્સ મેળવવા માટેના સારા એવા પ્રયત્નો થયા છે. પ્રયત્નોના અંતે ટોટલ 2.93 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં જમા કરાવવામાં આવેલા છે. એની અંદરથી ટેક્સ 2.21 કરોડ રૂપિયા, વ્યાજ 36 લાખ રૂપિયા અને પેનલ્ટી 35,21,000 રૂપિયા જમા કરીને ટોટલ 2.93 કરોડ રૂપિયા સરકારશ્રીની તિજોરીમાં જમા થયેલા છે. આની અંદર આપના માધ્યમથી હું ટેક્સ ડિફોલ્ટરો તથા વાહન વ્યવહાર સાથે સંકળાયેલા તમામ ટ્રાન્સપોર્ટરોને ધ્યાન દોરવા માગું છું કે આપના દ્વારા રાજ્ય સરકારની અંદર જો કોઈ ટેક્સ પે કરવાનો બાકી હોય તો આપ પરિવહન પોર્ટલ પર કચેરીનો સંપર્ક સાધ્યા વિના ઓનલાઈન ટેક્સ પે કરી શકો છો. પ્લીઝ, સરકારનો ટેક્સ બાકી હોવાના કારણે આપનું વાહન યા ફિટનેસ પરમિટ વગરના પણ વાહન રોડ પર ફેરવતા હોય તો જાહેર જનતાના હિતમાં એ તાત્કાલિક ધોરણે બંધ કરીને સરકારના તમામ ડોક્યુમેન્ટ લીગલ મેળવીને જ ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરો એવું હું જણાવવા માગું છું.